સૌ પ્રથમ ગૂગલની અંદર તમારે hnju.in લખવાનું છે, પછી સર્ચ કરી દેવાનું છે. ત્યારબાદ પ્રથમ જે વેબસાઇટ આવે છે hnju, તેની પર ક્લિક કરવાનું છે. વેબસાઇટ સંપૂર્ણ ઓપન થઈ ગયા બાદ નીચેની તરફ જવાનું છે. ઓનલાઈન હોલ ટિકિટ ડાઉનલોડ કરવાની છે આપણે ઓનલાઈન પરીક્ષા માટેની. તો લેટેસ્ટ ન્યૂઝ ઇવેન્ટની અંદર જે મેનુ દેખાય છે એની અંદર આપણે જોઈશું તો ઓનલાઈન એક્ઝામિનેશન હોલ ટિકિટનું જે ન્યૂ લખ દેખાય છે તેની પર આપણે ક્લિક કરીશું. તો જે પરીક્ષાઓની ઓનલાઈન હાલમાં ચાલુ હશે તેમની વિગત તમને જોવા મળશે. તો આપણે હોલ ટિકિટ ડાઉનલોડ કરવા માટે આપણે એનરોલમેન્ટ નંબર નાખીશું, ત્યારબાદ બટેટ નાખી અને ગો પર ક્લિક કરીશું. તો સર્ચિંગ લઈ અને તમારો હોલ ટિકિટ તમને જોવા મળશે. તો નાખી દઈએ છીએ એનરોલમેન્ટ નંબર અને બટેટ. ઉપર મુજબના કોર્સોની પરીક્ષા ઓનલાઈન લેવાય છે અને તેમની હોલ ટિકિટ પણ ઓનલાઈન મોકલાઈ ગઈ છે. તો અમે નાખી દીધું છે એનરોલમેન્ટ નંબર અને બટેટ, હવે ગો પર ક્લિક કરીશું. તો એનરોલમેન્ટ નંબર હશે, તમારું નામ હશે, જે રેડ લાઈન અમે કરેલી છે, પછી ડિગ્રી હશે, સીટ નંબર હશે અને પાસવર્ડ પણ તમને હોલ ટિકિટની અંદર આપી દેવામાં આવ્યો હશે. મોબાઈલ નંબર હશે, ઓનલાઈન એક્ઝામ લિંક છે તેની પર ક્લિક કરશો અને ડાયરેક્ટ તમે ઓનલાઈન એક્ઝામ જે વેબસાઇટ ઉપર તમારે આપવાની છે trainsorg.com તેની ઉપર તમે પહોંચી જશો. ત્યારબાદ તમારો સમય હશે, તારીખ હશે અને નીચે ખાસ જોઈએ તો મોબાઈલ નંબર કઈ રીતે અપડેટ કરવાનો છે. મોબાઈલ નંબર તમારે અપડેટ કરવો હોય તો મોબાઈલ નંબર છે તે નવો નાખી દેવાનો છે, જૂનો કાઢી એની જગ્યાએ નવો લખી દેવાનો છે. અને ઈમેલ એડ્રેસ તમારે બદલવું તો બદલી નાખવાનું છે. એ બંને મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ તમે બદલી શકો છો. મોબાઈલ નંબર કાઢી અને બીજો મોબાઈલ નંબર નાખો તો નાખી શકો છો. ત્યારબાદ નીચે અપડેટનું મેનુ આવશે, તેની પર ક્લિક કરવાનું છે. અપડેટનું બટન હશે તો અપડેટ સક્સેસફુલનો મેસેજ તમારે આવી જશે. આ રીતે મોબાઈલ નંબર છે જે રેડલાઈન બતાવ્યો છે ત્યાં નાખવાનો છે, ઈમેલ એડ્રેસ પણ ત્યાં નાખવાનું છે નીચે. એ બે બંને વસ્તુ નાખ્યા બાદ તમારે અપડેટ ઉપર ક્લિક કરવાની છે તો ઓટોમેટિક અપડેટ થઈ જશે અને તમારો મેસેજ આવશે અપડેટ સક્સેસફુલી. એ પ્રિન્ટ કાઢવી હોય હોલ ટિકિટને તો પ્રિન્ટ પણ તમે કાઢી શકો. ટાઈમ ટેબલ તમે જોઈ શકો છો, પેપરનો સમય કોઈ ફેરફાર હોય, પેપરમાં કોઈ ખોટી સબ્જેક્ટ આવી ગયા હોય, ખોટા સબ્જેક્ટ, તો તમે ઈમેલ એડ્રેસ ઉપર કરી શકો છો. આ રીતે તમે હોલ ટિકિટ અપડેટ કરી શકો છો અને કોઈ ભૂલ હોય હોલ ટિકિટની અંદર તો જે જીમેલ એડ્રેસ આપ્યું છે hnju.in તેની પર જીમેલ કરીને તમે જણાવી શકો છો તો સુધારો થઈ જશે અને હેલ્પલાઇન નંબરનો સંપર્ક કરી શકો છો. જો તમને વિડીયો પસંદ આવે વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને અમારી ચેનલ સાથે જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી આ વિડીયો તમને તાત્કાલિક મળી રહે અને બધા મિત્રો સુધી શેર કરજો. જય હિન્દ, વંદે માતરમ.